खेरु तो डगे पण जेना मनडा डगे नहीं पान बाय। कदाच मेरू ने पड़वू होय तो पड़ी जाए, पण जेने जीवन में भक्ति करवी छे ने एने मन ने स्थिर करवू पड़शे, दत्त चित्त थवू पड़शे। मां देवहूति भगवान कपिल ने प्रश्न करे छे के प्रभु सुख ने दुख नु वर्णन बतावो। भगवान कपिल मां देवहूति ने बतावे छे के हे मां, आ जगतना पदार्थ मां सुख पण नथी अने दुख पण नथी, पण मां एटलू जरूर कहीश, सुख अने दुख छे ने मां एक सिक्कानी बे बाजू छे। मां जेना जीवन मां सुख आवशे एना जीवन मां दुख आवशे, अने जेना जीवन मां दुख आवशे एना जीवन मां सुख पण आवशे। पण माणस हिम्मत न हारे। तमे विचार करो, जगतना पिता ब्रह्माजी एक सृष्टिना सर्जन माटे पृथ्वी क्या पड़ी छे ये शोधवा माटे थईने ब्रह्माजी ने 100 वर्ष सुधी तप करवू पड्युं हतुं। केटला 100 वर्ष सुधी। तमने नथी लागतुं के आजे आपणे धीरज खोई बैठा छीए? અને અમારી પાસે તો આવા બધા કેસ આવતા હોય કે દાદા ખર્ચો ગમે એટલો થાય પણ આ દુઃખમાંથી મુક્તિ મળે ને સુખની પ્રાપ્તિ થાય એવું કરો। યાદ રાખજો વાલા, મારા ને તમારા જે પૂર્વ જન્મના સંચિત કર્મો છે ને એનો હિસાબ તો ચૂકતે કરવો પડશે, કરવો પડશે ને કરવો પડશે। દુઃખથી વાલા ગભરાવું નહીં અને સુખમાં છલકાવું નહીં, કથા દ્વારા સંદેશ લેજો। અને માત્ર આપણા ઉપર જ દુઃખ આવે એવું નહીં, કથા આપણને સમજાવે ભગવાન રામ અને કૃષ્ણની ઉપર પણ દુઃખ આવ્યા છે। ભગવાન કૃષ્ણ જન્મતાની સાથે એક રાત્રિ પણ પોતાની સગી માં દેવકીની સાથે નથી રહી શક્યા, આનાથી મોટું દુઃખ બીજું ક્યું હોય? ભગવાન રામ 14 વર્ષ સુધી વનમાં ગયા અને પોતાની હાજરી નહીં અને પિતાએ દીકરાના વિયોગમાં તરફડી અને છઠ્ઠા દિવસે પ્રાણ ત્યજ્યા, આનાથી મોટું દુઃખ બીજું ક્યું હોય? આપણા ઉપર તો વાલા કાંઈ દુઃખ નથી આવતું। કપિલ ભગવાનમાં દેવહૂતિને બતાવે સુખ અને દુઃખ એક મગની ફાટ છે, જેના જીવનમાં સુખ એના જીવનમાં દુઃખ, સુખ અને દુઃખે છાંયો અને પડછાયો છે માં। અને એ વખતે માં દેવહૂતિ પ્રશ્ન કરે છે, પ્રભુ આનંદનું વર્ણન બતાવો। અને કપિલ ભગવાન બતાવે છે કે માં, ભગવાનના નામ સિવાય આ જગતમાં ક્યાંય આનંદ નથી। માણસ સકળ પદાર્થમાં ખોવાઈ જાય, વસ્તુના વ્યાપમાં વિસ્તરિત થઈ જાય, પણ માણસ યાદ રાખે કે પરમાત્માના નામ સિવાય આ જગતમાં ક્યાંય આનંદ નથી। કપિલ ભગવાનમાં દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપે છે। અને એ વખતે માં દેવહૂતિ પ્રશ્ન કરે કે પ્રભુ, દેહથી દેહ મળે આનંદ થાય? કપિલ ભગવાન બતાવે છે કે માં, દેહથી દેહ મળે આનંદ ન થાય, પણ જીવથી જીવ મળે આનંદ થાય। અને એ વખતે દેવહૂતિ એક પછી એક પ્રશ્ન કરતા કરતા કપિલ ભગવાનને પૂછે છે કે પ્રભુ, માનવ જન્મ કેમ થાય? અને ત્યારે કપિલ ભગવાન બતાવે છે કે માં, માના ઉદરમાં જીવ છે ને એ ઊંધા માથે લટકતો હોય છે। માના ઉદરમાં જીવ ઊંધા માથે લટકતો હોય છે અને 9-9 મહિના સુધી પરમાત્માને પ્રાર્થના કરતો હોય, પ્રભુ આ દુઃખમાંથી, આ પીડામાંથી, આ વેદનામાંથી અમને મુક્તિ આપો, અને જેવો હું બહાર આવીશ ને મારો આ મનુષ્ય જન્મ સફળ થાય
એવા તમામ પ્રયત્ન કરીશ હું. તમે પરમાત્માને આવો કોલ આપીને આવ્યા છીએ માના ઉદરમાં, પણ માણસ જેવો બહાર આવે રડવાનું ચાલુ કરે, ઉવા ઉવા ઉવા, એ ઉવા ઉવા નથી પણ પરમાત્માને કહી દઈએ છીએ આપણે માયા લાગી, હવે તું જ્ઞાન હું અહીંયા. માણસને જ્ઞાન છે ને ત્રણ વખત જીવનમાં થાય. કપિલ ભગવાન સમજાવે માં દેવહૂતિને પહેલું જ્ઞાન માના ઉદરમાં થાય, પણ એ જન્મ ધારણ કરે ને એટલે જ્ઞાન ટકતું નથી. બીજું જ્ઞાન કથામાં, કીર્તનમાં, સત્સંગમાં થાય. તમને એમ થાય કે શાસ્ત્રીજી વાંચે છે, બહુ સરસ કથા કરે છે, મજા આવે છે, પણ એ જ્ઞાન પણ ક્ષણિક હોય છે. જેવી કથા પૂરી થાય ઊભા થાવ એટલે એ જ્ઞાન પણ વિસરાઈ જાય, એ જ્ઞાન પણ ટકતું નથી. અને ત્રીજી વાર સ્મશાનમાં માણસને જ્ઞાન થાય, કોઈની ચિતા ભડ 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 બળતી હોય અને એ માણસ વિચાર કરે કે અંતે એકવાર આપણે પણ આવી જ રીતે જવાનું છે. પણ જેવો સ્મશાન યાત્રામાંથી ઘરે આવે એટલે માણસને ત્રીજી વાર થયેલું જ્ઞાન પણ ભૂલાઈ જાય છે. અને ત્યાં કપિલ ભગવાન, ભગવાનની સેવાના ત્રણ પ્રકાર માં દેવહૂતિને બતાવે છે, તનુજા, વિત્તજા અને માનસી સેવા. તનુજા એટલે પૈસાથી થતી, તનથી એટલે શરીરથી થતી સેવા. ઈશ્વરે તમને કંઈક આપ્યું હોય ને વાલા, તો ધર્મના કાર્યમાં, સમાજના કાર્યમાં શરીરથી સેવા કરવાનો પહેલા પ્રયત્ન કરજો. તનુજા, તનથી સેવા. શરીરથી સેવા જો તમારાથી ન થાય ને તો વિત્તજા. ઈશ્વરે તમને પૈસા આપ્યા છે, આર્થિક રીતે સારું છે, તો ધર્મના કાર્યમાં, સમાજના સારા કાર્યોમાં, કોઈના શિક્ષણના કાર્યમાં, દીન ગરીબ દુખિયાના કાર્યમાં તમારો રૂપિયો ઉપયોગી થાય એવું કરજો. કારણ કે આપણું શાસ્ત્ર બતાવે છે, માણસ એક રૂપિયાનું દાન કરે ને તો પરમાત્મા બંધાયેલો છે કે એને 10 રૂપિયા ગમે ત્યાંથી આપવા પડે, આપવા પડે ને આપવા પડે. પહેલી સેવા તનુજા એટલે શરીરથી, બીજી સેવા વિત્તજા એટલે પૈસાથી, અને ત્રીજી સેવા માનસી. તમે તનથી નથી સેવા કરી શકતા, ધનથી નથી સેવા કરી શકતા, કાંઈ નહીં. પરમાત્મા બહુ દયાળુ છે, હું પહેલા દિવસથી કહેતો આવ્યો છું. અને અહીંયા કપિલ ભગવાન પણ માને સમજાવે છે કે માં, ત્રીજી સેવા માનસી સેવા. તમારી આગળ કાંઈ નથી, કાંઈ નહીં, મનોમન દરેક જગ્યાએ દરેકને સાથ અને સહકાર આપો, તો એ પણ તમારી એક માનસી સેવા છે અને એ સેવાને પરમાત્મા સ્વીકારશે. અને અંતે કપિલ ભગવાન રજા લઈ અને ઊભા થાય, બંનેની આંખમાંથી અશ્રુ બિંદુ પડ્યા, બિંદુ સરોવરનું નિર્માણ થયું, દેવહૂતિએ શરીરને શાંત કર્યું, એ સાંખ્યશાસ્ત્રની કથાને પૂર્ણ કરી શ્રીમદ ભાગવત ત્યાં અત્રિ અનસુયાની કથા બતાવે છે. અત્રિ અનસુયાનો સુંદર મજાનો ગૃહસ્થાશ્રમ ચાલે છે. અનસુયા દેવી છે ને વાલા, પતિવ્રતા સ્ત્રી છે, પોતાના પતિની ખૂબ જ સેવા કરે છે, અદ્ભુત સેવા. પતિની સેવાનો આ ક્રમ ચાલુ હતો, નારદજીને ખબર પડી કે અનસુયા દેવી આ જગતમાં મોટામાં મોટા અને મહાનમાં મહાન પતિવ્રતા સ્ત્રી છે. નારદજી એમના આશ્રમે પોતાના પતિની સેવા જોવા માટે પધાર્યા. એ નારદજીએ સગી આંખે નીકાળી, અદ્ભુત સેવા પોતાના પતિની કરે. અને દરેક બહેનો માટે પોતાના પતિ છે ને એ પરમેશ્વર છે, યાદ રાખજો. કથામાંથી બોધ લેવાનો છે, પતિ એ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવનું સ્વરૂપ છે.
दररोज सवारमां उठी अने बहनोए पोताना पति ने पगे लागू जोईए, पण अमारा भाईओ बिचारा एम कहे छे के दादा लागे नहीं तो कई नहीं, पण तमे क्यों छो, मारे तो हजी चार दी काटवाना एटले बोलाई नहीं कई। पति छे ब्रह्मा विष्णु अने महादेव नु स्वरूप श्रीमद भागवत स्वयं कहे छे, पतिर ब्रह्मा पतिर विष्णु पतिर देवो महेश्वरा, पतिर साक्षात परब्रह्मा तस्मै श्री पतये नमः, तस्मै श्री पतये नमः, तस्मै श्री पतये नमः। नारद मुनि अनसुया देवी ना वखाण करता करता हाथ में करतल ध्वनि लई नारायण नाम नु संकीर्तन करता करता सौथी पहला आया छे वैकुंठ लोक में। वैकुंठ लोक में आया एटले लक्ष्मीजीए स्वागत कर्युं अने एक लाडू नो प्रसाद नारद जी ना हाथ में हतो अने त्यारे नारद जी एम कहे छे के लाडू सारो तो छे पण अनसुया जेवो लाडू नथी। एटले लक्ष्मीजीए तरत पूछ्यु अने बहेनोनी आ टेव होय, एक बेन आगळ बीजा बेन ना तमे वखाण करो ने एटले ई सही न शके, थोड़ी ईर्षा थोड़ो राग द्वेष जागे। એટલે લક્ષ્મીજીએ કીધું કે ભાઈ અનસુયા કોણ છે? એ અનસુયા એટલે નારદે કીધું કે તો મહાન પતિવ્રતા સ્ત્રી છે, અત્યાર સુધીમાં એના જેવી એક પણ પતિવ્રતા સ્ત્રી મેં જોઈ નથી। અત્રિ ઋષિનો આશ્રમ છે ત્યાં છે, આટલું કહી અને નારદજી ત્યાંથી આવ્યા બ્રહ્મલોક સત્યલોકમાં ब्रह्माणी सावित्री नी पासे। सावित्री आवी अने नारद जी नु आगता स्वागता करे प्रसाद आपे। नारद जी त्यां पण बोल्या प्रसाद नी मीठास तो छे पण अनसुया जेवो मीठो प्रसाद में क्यांय खाधो नथी। अने आ बाजु ई ब्रह्माणी सावित्री चमक्या अने कीधु के कोण अनसुया? અત્રિ ઋષિનો આશ્રમ છે ને ત્યાં છે। આટલું કહી અને નારદજી ત્યાંથી નીકળ્યા પાછા કૈલાસ શિખર ઉપર આવ્યા। ભવાની પાર્વતીજી એ વખતે ભગવાન શિવની સેવા પૂજામાં હતા। નારદજીએ ત્યાં આવીને કીધું કે તમે हे पार्वती तमे पतिव्रता स्त्री खरा, महादेव नी सेवा पूजा अर्चन बधु करो छो, पण अनसुया जेवु पतिव्रता स्त्री आ जगत मा कोई नथी। अने ए वखते पार्वती महादेव जी ने, लक्ष्मी जी नारायण ने અને સાવિત્રી બ્રહ્માજીને ત્રણેય દેવતાઓને એમ કહે છે કે એક કામ કરો, તમે જાઓ અનસુયા દેવી નારદજી જેને બહુ વખાણ કરે છે, પતિવ્રતા સ્ત્રી છે, એનું પતિવ્રત જે છે એમાં તમે ભંગ કરો, એને તોડો। ત્યારે ભગવાન ત્રણેય દેવતાઓ ત્રણેય દેવીઓને સમજાવે છે કે દેવીઓ આટલી અદ્ભુત રીતે પતિને બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ માની અને એ સેવા કરે છે તો એમાં ભંગ પાડવો એ મોટું પાપ છે, પણ હવે ઘરેથી ઓર્ડર થાય ને એટલે હારા હારાને નીકળવું પડે,
એમાંથી બ્રહ્મા વિષ્ણુ મહાદેવ પણ બાકાત નથી રહી શક્યા. સમજાવ્યા ત્રણેય દેવીઓને? એ તો ખોટું કહેવાય, પણ ઘરેથી ઓર્ડર થયો એટલે ત્રણેય આવ્યા અત્રિ ઋષિ અને અનસુયાના આશ્રમમાં. રૂપ બદલી આવ્યા અને નિર્વસ્ત્રે ભિક્ષાની યાચના કરી છે. અનસુયાનો તો નિયમ હતો કે આંગણે આવેલો કોઈ પણ વ્યક્તિ ક્યારેય નિરાશ થઈ અને ન જાય, એ જે માગે એ આપવાનું, એને જેટલું જોતું હોય એનાથી હવાયું કરીને આપવાનું. પણ જીવનમાં પહેલી વાર એવી ઘટના બની, આંગણે આવેલા એ સાધુ પુરુષો ભિક્ષા યાચે છે, પણ કેવી ભિક્ષા? ભિક્ષા લઈએ અમે, પણ જો નિર્વસ્ત્ર થઈ અમને ભિક્ષા આપે તો. વિચાર કરે છે કે મારા આંગણે આજે આવું કોણ? ભિક્ષાની યાચના કરે છે અને એ પણ નિર્વસ્ત્રે ભિક્ષા માંગે છે. મને લાગે છે કે આ જગત નિયંતા સિવાય બીજું કોઈ ન હોઈ શકે. અનસુયા વિચાર કરે કે નિર્વસ્ત્રે જો હું ભિક્ષા આપું ને તો પણ મારું પતિવ્રતા ભંગ થાય, અને એમને પાછા મોકલી દઉં તો પણ મારું પતિવ્રતા ભંગ થાય. હાથમાં જળ લઈ અને સંકલ્પ કર્યો, અત્યાર સુધી મન કર્મ અને વચનથી જો મારા પતિની સેવા કરી હોય ને તો જે ભિક્ષુકો યાચકો આવ્યા છે એ નાના નાના બાળકો બની જાય. જળ છોડ્યું અને બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ ત્રણેય નાના નાના છ છ મહિનાના બાળકો થઈ ગયા. ત્રણેયને લીધા, ઘોડિયા ત્રણ તૈયાર કર્યા, ત્રણેયને ઘોડિયામાં સુવરાવ્યા. થોડી વાર થઈને અત્રિ ઋષિ પધાર્યા. ત્રણ ઘોડિયા જોયા અને પ્રશ્ન કર્યો કે દેવી આ શું છે બધું? અનસુયા દેવીએ કીધું કે પરમાત્માની કૃપા થઈ છે, એક સાથે ત્રણ ત્રણ દીકરા આપ્યા છે. અરે દેવી તમે શું વાત કરો છો? બોલે હા, અને આ બાજુ વૈકુંઠ લોકમાં, બ્રહ્મ લોકમાં અને કૈલાસ લોકમાં હળવળાટ ઉપડવા માંડ્યો. ઘણો બધો સમય વ્યતીત થઈ ગયો. બ્રહ્મા વિષ્ણુ મહાદેવને મોકલ્યા તો ખરા, પણ પાછા કેમ ના આવ્યા? નારદજીને ગોતવા માંડ્યા કે હે નારદ, અમને આશ્રમ બતાવો, ભિક્ષા માટે ત્યાં મોકલ્યા હતા પણ હજી પાછા નથી આવ્યા. નારદજી લઈને જાય છે અને અનસુયાને કીધું. ત્રણેય દેવીઓને જોયા, મહાલક્ષ્મી, ભગવતી પાર્વતી અને મા સાવિત્રી. આગતા સ્વાગતા કરી, પૂજા કરી, બેસવા માટે ત્રણેયને દર્ભના આસન અર્પણ કર્યા અને પછી એકાબીજાની સામે જોઈ અને અનસુયાને પૂછ્યું કે બ્રહ્મા વિષ્ણુ મહાદેવ ભિક્ષા માટે આવ્યા હતા? અનસુયાએ કીધું કે નહીં, બ્રહ્મા વિષ્ણુ મહાદેવ નહોતા આવ્યા. અરે આવ્યા હોય, સાધુ પુરુષો હતા. તો કે એ સાધુ પુરુષો નહીં, બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ રૂપ બદલીને આવ્યા હતા. તો કે એ મને ખબર નથી ક્યાં છે. તો કે જો ઘોડિયામાં સૂતા, જેના હોય એ લઈ લ્યો. ત્રણ ઘોડિયા પડ્યા હતા. હવે જેવા લક્ષ્મીજી પેલા ઘોડિયા આગળ ગયા અને આમ લેવા ગયા અને વિચાર કર્યો કે આ ક્યાંક નારાયણની બદલે બ્રહ્માજી આવી જાહે, તો પાર્વતી આગળ વધ્યા, વચ્ચેના ઘોડિયામાં ગયા, હાથ કર્યો અને પાછા ફર્યા, શિવની બદલે નારાયણ આવી જશે તો. બ્રહ્માણી સાવિત્રી ત્રીજા ઘોડીએ ગયા, લેવા માટે હાથ લાંબો કર્યો અને પાછો ખેંચ્યો, બ્રહ્માજીની બદલે ભગવાન શિવ આવી જશે તો. ખરેખર ના મૂંઝા. અને એ વખતે ત્રણેય દેવીઓ અનસુયાને પ્રાર્થના કરે કે આને મૂળ રૂપમાં પાછા લાવો.
અને એ વખતે નારદજી વચ્ચે બોલ્યા કે મૂળ રૂપમાં પાછા તો આવશે, પણ હવે એકવાર કહી દો કે આ જગતમાં સૌથી મોટી પતિવ્રતા સ્ત્રી કોણ? ત્યારે ત્રણેય દેવીઓએ કીધું કે ભાઈ અનસુયા દેવી મોટા, અમે હાર્યા અને ઈ જીત્યા. હાથમાં જળ લીધું અને સંકલ્પ કર્યો કે મેં મન કર્મ અને વચનથી જો મારા પતિની સેવા કરી હોય ને તો આ ત્રણેય બાળકો એના મૂળ રૂપમાં પરત ફરે. અને જળનો છટકાવ કર્યો ત્યાં તો બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવ પ્રગટ થાય. સમય જતા પરમાત્મા સ્વયં એને ત્યાં પધારે છે, કથા શ્રીમદ ભાગવત બતાવે છે. અને ત્યાં મેં કીધું ને કે સ્ત્રી માટે પોતાના પતિ એ બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવનું સ્વરૂપ છે. પતિના પગલે પગલે પત્નીએ ચાલવું જોઈએ. એક જગ્યાએ કથામાં કીધું ને કે પતિના પગલે પગલે પત્નીએ ચાલવું જોઈએ. એક બેન ઊભા થયા, દાદા એ નહીં મેળ પડે. મેં કીધું કેમ? એ કે એ હેલ્પર છે, એ થાંભલે ચડે તો હું થોડી થાંભલે ચડું. નારી ધર્મની ત્યાં કથા બતાવી છે. પણ એના પહેલા જે વિષય ઉપર હું ચાલુ છું એ વિષયને પૂર્ણ કરું. પતિ એ બ્રહ્મા વિષ્ણુ અને મહાદેવનું સ્વરૂપ છે. સ્ત્રીના ત્રણ પ્રકાર શાસ્ત્રોમાં બતાવ્યા છે. એમાં સતી સ્ત્રી જે પોતાના પતિને દેવ માની અને કાયમને માટે એની સેવા કરે એનું નામ સતી સ્ત્રી. બીજું શામા સ્ત્રી, જે પોતાના પતિના ખીજાવાની બીકે કામ કરે એ શામા સ્ત્રી. નોકરી ઉપર ગયા છે, સાંજે જો સ્ત્રીના કપડાં તૈયાર નહીં હોય તો આખું ઘર માથે લેહે અને એમ માનીને સેવા કરે એ શામા સ્ત્રી. અને ત્રીજો પ્રકાર છે શંખીણી. એ ધણીને રોજ ધમકાવે, એ ધણીને રોજ ધમકાવે, વાર પર બે કજિયા કરે એ જાણી જાણી, એ જીવતા જેણે જાણ્યું નહીં, એ મર્યા પછી પીવરાવે પાણી. પીવો પીવો હવે તારું કપાળ પીવે. ધણીને રોજ ધમકાવે, વાર પરબે કજિયા કરે જાણી જાણી, જીવતા જ એને જાણ્યું નહીં, એ મર્યા પછી પીવરાવે પાણી. ઘણા તો પીપળાની બદલે બાવળ ઉપર પાણી રેડતા હોય દિનેશભાઈ. આપણે પૂછી કેમ? તો કે દાદા એ બાવળ જોગ જ હતા. સ્ત્રીના ત્રણ પ્રકાર બતાવ્યા છે, પણ વાલા નારી ધર્મની કથા બતાવે છે. નારી નમાવે દેવને, નારી અપાવે રાજ, નારી થી શોભે સઘળો સંસાર, નારી એ છે ઘરની લાજ. નારી નમાવે દેવને, નારી અપાવે રાજ, નારી થી શોભે સઘળો સંસાર, નારી છે ઘરની લાજ. નારી ધર્મની કથા બતાવે છે કે સ્ત્રીમાં છે ને સાચવી રાખવાની બહુ મોટી તાકાત છે, ટકાવી રાખવાની બહુ મોટી તાકાત છે. ધર્મને જો આજના યુગમાં કોઈએ ટકાવી રાખ્યો હોય ને તો એ સ્ત્રીઓએ ટકાવી રાખ્યો છે. વાલા યાદ રાખજો. હવે આ બાજુ આવું છું, અત્યાર સુધી આ બાજુ હતો. ધર્મને જો કોઈએ ટકાવી રાખ્યો હોય ને તો એ સ્ત્રીઓના કારણે ધર્મ આજે ટક્યો છે. ટકાવી રાખવાની બહુ મોટી
કેપેસિટી પરમાત્માએ એને પ્રદાન કરી છે. તમે જોજો, સ્ત્રીની પાસે નવી નવી સાડી હોય ને, 5 વર્ષ પછી તમે માગો ને એ નીકળે, સાચવીને એ રાખે, પ્રસંગોપાત જ એનો ઉપયોગ કરે. પણ આપણે પુરુષોને કેવું હોય, આજે કપડાં સિવાયને આવ્યા નથી અને કાલી પહેરીને બજારમાં નીકળ્યા નથી, પછી દિવાળીની દીજ એની આગળ પહેરવાનું કાંઈ ન હોય.